માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જ હશો. તો જો આપણે ગણેશ ભગવાનનો તહેવાર આવે છે એટલે હવે આપણે આજે જોશું, જો ટાઈમ મળશે ને તો આપણે જૂનાગઢમાં બે ત્રણ જગ્યા એવા સરસ ગણપતિ બાપાને બેસાડ્યા છે તો આપણે ત્યાંના દર્શન તમને કરાવશું. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને અત્યારમાં જો આપણે સવારનું કામકાજ પતી ગયું છે અને મમ્મીએ શાક ને સંભારા બનાવી નાખ્યા છે અને હવે આપણે રોટલીને રોટલા બનાવવાના છે એટલે કામકાજ કરવા વળગી જાય. હવે વરસાદ નથી અત્યારે, તો જોવો તડકો છે. અત્યારે તો તડકો છે, હવે તો ભાદરવા મહિના તડકા એવા હોય અને ભાદરવા મહિનામાં તાવે એવા આવે બધાને, કેમ કે અત્યારે હવામાન જ એવું હોય, ગરમ ઠંડુ ને બધું, વરસાદ ને બધું ભેગું હોય એટલા માટે. એટલે ચાલો હવે આપણે રસોઈ કરવાની તૈયારી ચાલુ કરી દઈએ અને સવારનું બધું કામકાજ પતી ગયું છે અને પ્રકૃતિબેન સ્કૂલેથી આવે ને તો આપણે જમવાનું તૈયાર કરી નાખીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જો આપણે સરસથી ને ગણપતિ બાપાના દર્શન કરવા આવ્યા છીએ, બહુ જ સરસથી આયોજન કરેલું છે. તમે જોઈ શકો છો કેટલું સરસ, જો બાપાના દર્શન કરવાની કેટલી મોટી મૂર્તિ છે. અને સરસથી ને અહીંયા પાંચમે દિવસે છઠ્ઠે દિવસે વિસર્જન થવાનું છે અને રોજે રોજ મહાશિબિર થાય છે, રક્તદાન કેમ્પ થાય છે. અને સરસથી જો ગણપતિ બાપાના કેટલું સરસ આયોજન કરેલું છે, ભાવિ ભક્તો જોવા આવે તેના માટે બેસવાની સુવિધા છે. અને દુંદાળા ભગવાનના દર્શન બધા કરી લ્યો અને અમારા જૂનાગઢમાં કંઈક આવું આયોજન કરે છે. જો સરસથી ને ડ્રગ્સ તમારા પરિવારને બરબાદ કરશે, સારું જીવન જીવો અને આબાદ જીવન જીવો એવા કંઈક સુવિચાર સાથે આપણને બધાને સારા એવા સુવિચાર આપે છે. અને જો આ બધાને છે ને દર્શન કરવા આવવું હોય તેના માટે બેસવાની પાણીની બધી સરસથી સુવિધાઓ પણ છે. ને અમારે કંઈક અહીંયા જૂનાગઢમાં આવું સરસથી ગણપતિ બાપાનો તહેવાર ઉજવાય છે, બહુ જ સરસ. તો બધા દર્શન કરી લેજો અને મારો વિડીયો તમને બધાને પસંદ આવ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. જો આપણે પણ આવી ગયા છીએ નરેશ, આપણે અને પ્રકૃતિબેન બધા આવી ગયા છીએ દર્શન કરવા બાપાના. બાપા મોરિયા 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 હરી, બાપા મોરિયા 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 હરી, ગણપતિ બાપા મોરિયા, ગણપતિ બાપા મોરિયા. મંડપની અંદર પંડાલમાં રક્તદાન મહાદાન રક્તદાન કેમ ચાલુ છે? ભાઈઓ બહેનો જેને સ્વૈચ્છિક રક્તદાન કરવું હોય, કાલે છેલ્લો દિવસ છે, રાત્રિના 8:30 થી 11 વાગ્યા સુધી રક્તદાન કેમ ચાલુ છે? એ મહાદાન સ્વૈચ્છિક રક્તદાન કરવા માટે સંપર્ક કરજો ગરવા ગણેશ મંડપની અંદર. ગણપતિ દાદા ક્યાં ક્યાં બેસાડ્યા છે ને બધા, એ તો આપણે નથી ગયા, બે ત્રણ જગ્યાએ ગયા છે અને અહીંયા
ત્યાં છે ને જેમ સુરત અમદાવાદ મોટા સિટીમાં ઘરે ઘરે ને શેરી શેરી હોય ને એમ અમારા જૂનાગઢમાં એટલો બધો મોટો ઉત્સાહ નથી થતો. અહીંયા 2-3 જગ્યાએ બેહાડે પણ બહુ જ સરસ આયોજનથી બેહાડે છે. તો આ તમે આગળના વિડીયોમાં જોયું છે, તમે વિડીયોમાં આગળ જોયું છે કેવો લાગ્યો છે વિડીયો તે જરૂર જણાવજો. અને ગણપતિ બાપાનું મહત્વ તો તમને બધાને ખબર જ હોય છે કે સૌથી પહેલાં કોઈ પણ કાર્ય કરો, ગમે તે કાર્ય કરો, તેમાં સૌથી પહેલાં ગણપતિજી બાપા પૂજાય છે. કારણ કે કૃષ્ણ ભગવાને યુદ્ધ કર્યું હતું તોય રથ હાલતો નહોતો. એને કીધું કે રથ કેમ નથી હાલતો, ત્યારે ખબર પડી કે હજી આપણે ગણપતિ દાદાનું નામ લેવાનું બાકી છે. જો ભગવાન પણ ગણપતિ બાપાનું નામ નથી લેતા તો એનું પણ કાર્ય આગળ નથી જતું. તો આપણે સારું કાર્ય હોય, પછી નસવું કાર્ય હોય, કોઈ પણ કાર્ય હોય ને વિઘ્ન હરતા તો આગળ હોય હોય ને હોય જ. અને ગણપતિ બાપાના બધા આખું પરિવાર છે ને તે શુભ ગણાય છે. જો ગણપતિ દાદા છે, એના પત્ની છે રિધિ અને સિદ્ધિ, ત્યાર પછી એના પુત્ર છે શુભ અને લાભ. એના પુત્ર છે, જો તમે દરવાજામાં શુભ લાભ લગાડો છો ગણપતિ જાતે નથી આવ્યો, રિધિ સિદ્ધિ તમારા ઘરમાં આવે એટલે આખું પરિવાર આવે ને તો આપણું ઘર અભરે ભરાય. એટલે કે આપણા ઘરમાં સારા વિચારો આવે, સારા સદગુણો આવે, આપણા ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય. ગણપતિજી, લક્ષ્મીજી, સરસ્વતીજી બધા હારે જ હોય છે. એટલે છે ને ગણપતિજી બાપાનું મહત્વ બહુ જ હોય છે. જો એક આવે છે વૈશાખ મહિનામાં ચોથના દિવસે ગણપતિ બાપાના લાડવા અમે બનાવીએ છીએ, અને આપણા ભાદરવા મહિનાના ચોથના આપણે લાડવા બનાવીએ છીએ. અહીંયા તો અમારા જૂનાગઢમાં કેવું છે કે 5મે દિવસે 6ઠે દિવસે 7મે દિવસે ગણપતિ બાપાનું વિસર્જન થઈ જતું હોય છે. તમે 10 દિવસમાં ગમે ત્યારે બેસાડો અને પછી કરી શકો છો. અને જો સુરત અમદાવાદ એવા મોટા મોટા સિટી છે ને ત્યાં આનંદ 14ને દિવસે જ ઓલરેડી કરે છે બધા. અને ત્યાં તો બહુ મોટા મોટા આયોજનો હોય છે, મોટા મોટા હોય છે. પણ અહીંયા શું, જૂનાગઢ તો સિટી થોડું નાનું કહેવાય એટલા માટે આ તહેવાર છે ને થોડો નાનો થાય છે. બાકી નવરાત્રિ છે, પછી બીજા બધા તહેવાર તો બહુ ઉમંગ ને ઉત્સાહથી થાય છે. એટલે તમે ગણપતિ બાપાના દર્શન કર્યા છે, તમારા મંદિરમાં ગણપતિ બાપાના તમે આગળ પે સૌથી પહેલાં કોઈ પણ તમે કામ ધંધો સારો કરવા જાતા હોય, સવારે નોકરી ધંધાએ જાવ તોય જય ગણપતિ દાદા, વિઘ્નહર્તા ગણેશ બાપાનું કંઈક, મારા મમ્મી તો છે ને કંઈક બોલતા કામ ધંધે બેહેલીને અને કંઈક બોલતા, એ મને તો નથી આવડતું એટલે હું શીખીને તમને કહીશ. તો ગણપતિ બાપાને તમે સવારમાં ક્યાંય તમે દરવાજાની બહાર પગ મૂકો ને ત્યારે તમે ગણપતિ દાદાનું નામ લ્યો. આપણા બાળકો ભણવા જાય ત્યારે આપણે એવું શીખવાડવું કે ગણપતિ દાદા છે, સરસ્વતી માં છે, એનું નામ લઈને જવાથી તમારામાં સદગુણો વિચાર. કેમ કે ગણપતિજી છે ને બહુ બુદ્ધિમાન હતા, એને બુદ્ધિમાન હતા કેમ કે શંકર ભગવાન અને પાર્વતીના લાડલા પુત્ર હતા ગણપતિજી. અને હવે આપણો ગણપતિ બાપાનો તહેવાર પૂરો થશે ત્યાર પછી આવશે માતાજીનો તહેવાર, આવશે નવરાત્રિ, નવલા નોરતા આવી જશે. એમાં અમારા પ્રકૃતિબેન તો બહુ જ ઉત્સાહ અને ઉમંગથી નામ તૈયાર થઈ થઈને જશે, એની હમણાં પ્રેક્ટિસ ચાલુ થઈ જશે. એ ઈ તહેવાર પાછો અહીંયા અમારે અલગ રીતે ઉજવવાનું આવે છે. આપણે મોટા મોટા સિટીમાં જેમ જેમ ચાહું એમ રાસ લેવા જઈ શકીએ એવું અહીંયા નથી હોતું. અહીંયા નાની નાની બાળાઓ રાસ લે છે અને એને 15 દિવસ અગાઉ છે ને પ્રેક્ટિસ કરાવે છે, કઈ રીતે જોડી બનાવે છે પ્રેક્ટિસ કરાવે છે. એ અમારી ગામડાની ગરબી કહેવાય છે. અને ઓલા તો પછી ડીજે અને બધું એ કહેવાતું, એ રમઝટું કહેવાય. અને અમારે અહીંયા ગામડામાં છે ને ગરબી કહેવાય છે, માતાજીનું સરસથી ગરબા ગવાય છે. નહીં બેન્ડ બાજા કે નહીં કાંઈ સુર તાલ કાંઈ નહીં, અહીંયા તો છે ને ગાવાવાળા બહેનો સરસથી ગીત ગાય અને છોકરીઓ એવી સરસથી રમતી હોય છે ઉત્સાહ અને ઉમંગથી. અને બીજા કોઈને રાસ લેવાના નથી હોતા. અને મોટા મોટા સિટીમાં ત્યાં રમઝટું થાય છે. તમે નાના લ્યો, મોટા લ્યો, જેન્ટ્સે લ્યો, લેડીઝે લ્યો, ત્યાં એવું મહત્વ હોય છે. તો ચાલો આજે ગણપતિ બાપા વિશે આપણે આટલું કીધું છે. તમને કેવો વિડીયો લાગ્યો છે તે જરૂરથી જણાવજો. તમે રોજે રોજ મારા વિડીયો જુઓ છો, તમને જોવા કેવા ગમે છે તે પણ જણાવજો. કેમ કે આપણે ફેમિલી બ્લોગની ચેનલ છે અને તમે બધા સાથ સહકારને સપોર્ટ આપજો. તો ચાલો આપણો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને બાય બાય.